અમદાવાદમાં બાળકને ડામ દેવાના ગુનામાં ફરાર માતા પુત્રીની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં પીડિત બાળકના માતા સાથે છૂટાછેડા લીધા બાદ તેમના પિતાએ બીજા લગ્ન કર્યા. જોકે સાવકી માતા અને સાવકી નાની અવારનવાર બાળકને માર મારતા. એટલું જ નહીં, બાળકના નાનીએ તો ચીપીઓ ગરમ કરીને તેને બે ડામ પણ આપ્યા છે. આ મામલે બાળકના દાદાએ બુડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. ગુનો દાખલ કરાતા પોલીસે સાવકી માતા સહિત બે મહિલા આરોપીની ધરપકડ કરી છે. અગાઉ બાળકના પિતા અને સાવકા નાનાની પણ ધરપકડ થઈ હતી. પોતાના પૌત્ર જે કાયદાથી સંઘર્ષિત બાળક છે, એમને એ કાયદાથી સંઘર્ષિત બાળકના પપ્પા, એમના સાવકા મમ્મી અને નાના નાની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો હતો પોક્સો એક્ટ, અને એમને કુલાના ભાગે ડામ આપેલા છે. એ બાબતે એ શરૂઆતમાં એ બાબતે સાહેબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી હોય, જે અરજી અનુસંધાને તપાસ કરવામાં આવેલ બાદ સદરુ બાબતે તપાસ કરતા ગુનો બોડકદેવ પોલીસ સ્ટેશનને લગત હોય ગુનો એ દાખલ કરવામાં આવ્યો, અને ગુનો દાખલ થયા બાદ એમના દાદા અને પપ્પા મનસુખભાઈ અને નિકુંજ એ બંનેની ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ મુખ્ય આરોપી કુંદનબેન અને એમના સાવકા મમ્મી અશ્લેષાબેન એ બંનેને આજરોજ પોલીસ સ્ટેશન ખાતે રજૂ થતા આજરોજ એની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ આરોપીને એરેસ્ટ કરી અને એની પૂછપરછ ચાલુ છે. હાલ ચાલુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન હાલ જે મેડિકલ એવિડન્સ આધારે એમને ડામ આપેલા છે એ ફલિત થાય છે, સાબિત થાય છે, પણ હજી એમને બીજા શું શું કરેલું છે કેવી રીતે એ આગળ તપાસ કરવાની બાકી છે. બાળક ઘરમાં તોફાન બહુ કરતું અને દોડધામ કરતું, ઘણીવાર નાની મોટી જીદ કરતા. આ જીદને લઈ અને જ્યારે રસોઈ બનાવતા હોય અને એમને કોઈ પણ મસ્તી કરતો હોય છે બાળક, તો ત્યારે એમના હાથનો જે ચીપીઓ હોય છે એ એમને એમના કુલા ઉપર અડાડી અને ડામ દેવાતા હતા. આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે, એટલે આરોપી કઈ કઈ જગ્યાએ છુપાણા હતા, કોણ એને આશરો આપેલો હતો એ દિશામાં હજી તપાસ ચાલુ છે. આ ગુનાના ચાર આરોપી હતા, નિકુંજ એના પપ્પા, નાના નાની મનસુખભાઈ અને કુંદનબેન અને એના સાવકા મમ્મી અશ્લેષા, આ ચારેય સેશન્સ કોર્ટમાં જામીન મૂકેલા હતા, પરંતુ તમામના જામીન સેશન્સ કોર્ટે રદ કર્યા હતા. ત્યારબાદ આ ચારેય વ્યક્તિએ હાઈકોર્ટમાં જામીન મૂક્યા હતા, જેમાં હાઈકોર્ટમાંથી મનસુખભાઈ જેના નાના થાય છે અને નિકુંજ જેના પપ્પા એ બંનેના આગોતરા જામીન મંજૂર થયેલા હતા, પરંતુ જે સાવકા મમ્મી કુંદનબે સાવકા મમ્મી અશ્લેષા છે એમણે સુપ્રીમ કોર્ટમાં પણ આ બાબતે આગોતરા મૂકેલા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે આગોતરા રિજેક્ટ કરેલા હતા.